कोरोना वायरसना संक्रमणने नाथवा माटे भारत पर्यटल्स लिमिटेड कंपनीना सहयोगथी सांसद रंजनबेन भट्ट द्वारा जिला कलेक्टर अने म्युनिसिपल कमिश्नरने सेनेटाइजर मशीन थर्मल गन अने दवाओ आपवामां आवी हती। वडोदरा शहेरमां दिवसे ने दिवसे वधी रहेला कोरोना वायरसना संक्रमणने रोकवा माटे आ दवा अने सेनेटाइजरनो उपयोग सारी रीते थई शके छे। ज्यारे शहेरीजनोने सोशियल डिस्टन्सिंगनुं पालन करी आ वैश्विक महामारी सामे लड़त लड़वानी पण सरकार द्वारा अपील करवामां आवी रही छे। तो बीजी तरफ सेनेटाइजरनो उपयोग करवाथी आ वायरस अमुक अंशे बची शकाय तेवा हेतुथी पेरेंटल्स लिमिटेड कंपनी द्वारा शहेरीजनोना उपयोग माटे आ सहाय करवामां आवी हती। फार्मास्यूटिकल इंडस्ट्रियल एसोसिएशन तरफ अजय कलेक्टर मैडम ने एमएसएमई आखी फार्मसी ने जो है एम तरफ थी वन एटले लॉकडाउन की शुरुआत थी 23 तारीख थी मार्च 23 त्यार थी लईने अत्यार सुधी लगभग 2.25 करोड़ की वस्तु अने कैश एटले पीएम फंड अने सीएम फंड आ एमना तरफ थी सेवा आपवामां आवी छे। आजे कलेक्टर मैडम ने थर्मल गन 14 साथे साथे सैनिटाइजर अने स्टेन्ड આટલું આપવામાં આવ્યું છે। અત્યાર સુધી પણ જ્યારે જ્યારે જરૂર પડી છે ત્યારે અહીંયા આવીને સેવા કરી છે। હું આજે ફાર્મસી ઇન્ડસ્ટ્રીને એસોસિએશનને ખૂબ અભિનંદન આપું છું કે વડોદરા ફાર્મસી ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશને હંમેશા વડોદરામાં દવાની જરૂર હોય કે સાથે સાથે કલેક્ટર ઓફિસ અને બીજી કોઈ પણ વિભાગમાં જે જરૂરિયાત હોય સેનિટાઇઝર હોય પોલીસ ડિપાર્ટમેન્ટ હોય કે પછી કોર્પોરેશન ડિપાર્ટમેન્ટ હોય દરેક જગ્યાએ એમણે એમની મેડિકલની સુવિધા પૂરી કરવાનું કામ કર્યું છે। ખૂબ ખૂબ શુભેચ્છા હું એમને આપું છું। અત્યારે કમિશનરશ્રી એટલે મ્યુનિસિપલ કમિશનરશ્રીને પણ 1 લાખ ગોળી એટલે લગભગ 6-7 લાખ રૂપિયાની આ ગોળી થઈ નંગ 1 લાખ એ ગોળી મ્યુનિસિપલ કમિશનરને પણ આપી રહ્યા છે, સેનિટાઇઝર પણ આપી રહ્યા છે, સ્ટેન્ડ પણ આપી રહ્યા છે, થર્મલ ગન પણ આપી રહ્યા છે। એટલે કલેક્ટર મેડમ અને મ્યુનિસિપલ કમિશનરને આજે ફાર્મસી તરફથી ખૂબ મોટી સેવા આજે આપવામાં આવી છે। હું એસોસિએશનને ખૂબ અભિનંદન આપું છું, અમારા ભરતભાઈ, રાજુભાઈ, દુષ્યંતભાઈ અને આખી ટીમ જે એમએસએમઈ છે ફાર્મસી એમના તરફથી આજે ખૂબ સુવિધા આપી છે, ખૂબ અભિનંદન પેશન્ટ તરફથી। આજે અહીંયા ડિસ્પેન્સર જો ટચ ફ્રી ડિસ્પેન્સર છે એ આપવામાં આવ્યા છે, એમના સિવાય થર્મલ ગન આપવામાં આવી છે, પીપી કિટ આપવામાં આવ્યા છે, એવી વિવિધ વસ્તુઓ ફાર્માસ્યુટિકલ એસોસિએશન તરફથી આપવામાં આવી છે। વિશેષ વાત એ છે કે એ જે ફાર્માસ્યુટિકલ એસોસિએશન છે આમાં મોટા ભાગના જો એમએસએમઈઝ છે, એમએસએમઈઝ ફાર્માસ્યુટિકલ એસોસિએશન તરફથી આ વસ્તુઓ આપવામાં આવી છે। વડોદરામાં એમએસએમઈ યુનિટ્સ ખૂબ સારી રીતે કામ કરી રહી છે અને લોકડાઉનના દરમિયાન પણ ફાર્માસ્યુટિકલ્સની જો ઇન્ડસ્ટ્રીઝ હતી એ કાર્યરત હતી અને એમના કારણે ગુજરાતમાં જ નહીં, દેશમાં જ નહીં, બલ્કી અપીલ તો સમગ્ર વિશ્વમાં ફાર્માસ્યુટિકલ્સ મેડિસિન્સ એમનું મોટા પાયા ઉપર એક્સપોર્ટ થયું હતું, સપ્લાય થયું હતું અને COVID-19માં ખાસ કરીને ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ વડોદરા ડિસ્ટ્રિક્ટમાં ખૂબ સારું કામ કરી રહ્યા છે। એમને હું ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને એમના સિવાય પણ ફાર્માસ્યુટિકલ્સ એસોસિએશન તરફથી વિવિધ પ્રજાકીય અને કામગીરી કરવામાં આવી છે તે બદલ એમને હું આજે અભિનંદન કરું છું। કરીશું જ્યાં જ્યાં પણ જરૂરત પડશે ત્યાં ત્યાં એ તમામને વિતરણ કરવામાં આવશે।